जन्म्या कौशल देश वेश बट नौलय तीर्थ माही भरा रामानंद मड़ा सधर्म चल व्यो यज्ञादि मोटा करा मोटा दामर चार गढ़पुरे बेदेश गादी करी अंतर ध्यान त्या लीला हरिचणी संक्षेप माहूचरी दीक्षावर पिय हो गुणातीत समी जैन गुरु जोगिये आकाने वरिया पदेव द्वैन अद्वैत नो खूज छे भेदे साक्षी अनंतना सर्पया शास्त्री महाराजनु एवा स्वामी हरि प्रसाद चरणी वंदन सदा हूं कर गजानंद स्वामी महाराज जय हरिप्रसाद स्वामी महाराज जय आत्मीय समाज जय 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 अपने सौ आज रक्षाबंधन मनावा माटे भेगा थया छे भक्ति स्वामी कही प्रमाण दरेक व्यक्ति ने जीवन में भरती ओट हो बदा में रक्षा मेला माटे प्रयत्न करता है भक्ति साई कहू निश्चिंता निर्भयता शुभ विचार त्रण वस्तु माटे सत्संग करवानो कोई बजार में मळती वस्तु नथी गमे एटला तमे पाउंड खर्चो तो मळे नहीं एनी मोनोपोली ठाकोरजी पासे छे कौन पासे स्वामीजी पासे जेने जेनो आश्रो एने एनी लाज आ छोकरू छे खोळामां बेसू छे पप्पाना खोळामां छे ने कोई चिंता खरी कपड़ानी चिंता अने पप्पा करशे मोटो थशे भणवानी चिंता कोण करशे पप्पा करशे चोपड़ी लावानी चिंता पप्पा करशे ट्यूशन की चिंता पप्पा करशे प्राइमरी से सेकेंडरी में जैसे तो एनी व्यवस्था वधशे तो बधी चिंता पप्पा करशे एने घेरे दीकरा तरीके आव्यो छे ए संपूर्ण जवाब बाप ने कहेवाय एम આપણે ખરેખર ભગવાનના દીકરા થઈને રહીએ તો જેમ માવતર દીકરાની ચિંતા કરે છે ભગવાન આપણી ચિંતા કરે આ જે ત્રણ વસ્તુ છે ભગવાનના દીકરા થઈને રહીએ તો આપણને બક્ષિસમાં મળે નિશ્ચિંતા નિર્ભયતા નો શુભ વિચાર બજારમાં મળતા ભગવાનની દીકરા થઈ તો ભગવાન આપણને ગ્રેસમાં આપે અને થવું પડે ના દીકરા અમારે મંદિરમાં એક સેવક હતા અને બીમારી જેવું હતું એટલે ડૉક્ટર પાસે કન્સલ્ટ કરવા માટે લઈ જવાના હતા ડૉક્ટર પાસે કહ્યું કે તમારા ડૉક્ટરને મળી આવો સ્વામીજી પોતે કે હું જાતે તારી સાથે આવું છું કે
Swamiji પોતે સાથે ગયા ડોક્ટરને કહ્યું ડોક્ટર થોડા ફેમિલી ડોક્ટર હતા ને સ્પેશિયાલિસ્ટ હતા સ્વામીજી કહ્યું કે આ દીકરાને તપાસવાનો છે તમારે પછી કન્સલ્ટિંગ રૂમમાં લઈ ગયા દીકરાને તપાસ્યો હું વાત કરું છું આજથી 45 વર્ષ પહેલાંની ક્યારની 45 વર્ષ પહેલાંની પંચોતેર 76 77 સાલની વાત કરું છું સ્વામીજી લઈ ગયા ડૉક્ટર ચેકઅપ કર્યું પછી ડૉક્ટરને કંઈક ડાઉટ થયો પછી ચેકઅપ કરી સ્વામીજીને મળ્યા સ્વામીજી કે દીકરાને કેન્સર છે સ્વામીજી શું કહ્યું કેન્સર છે એચઆઈવી બહારનો તો આવ્યો કેન્સરથી આગળ કોઈ ક્રોનિક બીમારી નહોતી કેન્સર સાંભળે એટલે અડધો અમે ઘાયલ થઈ જાય કે શું થશે ડૉક્ટરે સ્વામીજીને કહ્યું કે દીકરાને કેન્સર છે ડાયરેક્ટ પેશન્ટને નાખે એને થાય કે પેશન્ટને કહ્યું પેશન્ટ વિચારમાં જતો રહે એને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આવું છે તો સ્વામીજી ડૉક્ટરને મળીને બહાર આવ્યા બહાર વેઇટિંગ રૂમમાં થોડો દીકરો બેઠો હતો સ્વામીજીને કહ્યું કે તને ખબર છે તને શું થયું છે કે તને તો કેન્સર થયું છે કે થોડા દિવસના મહેમાન છો કે શું થાય આપણું ખબર પડે કેન્સર થયું છે ને થોડા દિવસના મહેમાન છીએ એવું કોઈ કહે ને એમાંય પ્રાણાધાર પુરુષ આવું કહેતો ધરતી પગ નીચેથી ધરતી ખસી ગયું લાગે શું લાગે રક્ષણહાર પુરુષ જ એવું કે તમે થોડા દિવસના મહેમાન છો તો આપણું શું થાય પણ એ છોકરાએ જે જવાબ આપ્યો ને એ જવાબ અગત્યનો છે ત્યારે કહ્યું સ્વામી તમે છો ને મારી સાથે શું કહ્યું સ્વામી તમે મારી સાથે છો ને હું તો છું જ ને કહી જવાનું છે સ્વામી તમે સાથે છો ને કદાચ ધામમાં લઈ જશો તો તમારે સાથે જ રહેવાનું છે કે તમને મૂકીને તો જવા નથી ક્યાંય મારું કંઈ જીવતો રહું કે મને કંઈ ફેર પડતો નહીં તમે છો ને પૂરું થઈ ગયું મારું પણ એ નિશ્ચિંત આવે ક્યાંથી એ છોકરાએ જે જવાબ આપ્યો એ નિશ્ચિંતનો જવાબ આપી શકીએ આપણે આપી શકીએ એને ખબર હતી કે મારા આત્માનો સાચા માવતર તો સ્વામીજી છે એ છોકરો અત્યારે પણ ધરતી પર છે 45 વર્ષ પહેલાંની વાત કરું છું એ વખતે એની ઉંમર 30-એક વર્ષની હતી અત્યારે 70-75 વર્ષની ઉંમરના થયા છે વખત હજુ જીવે છે કેન્સર હોવા છતાં પણ હજુ જીવે છે એ સાંભળ્યા પછી જે આમ નિશ્ચિંતા રહેવી એ વસ્તુ અઘરી છે વિશ્વાસ જોઈએ સંતના વચન વિશે ભક્તિ સ્વામી કહ્યું ને કે જાઓ કે 44-44ને સ્ટેટસ થઈ જશે એક તો વિશ્વાસ હોવો જોઈએ ઉલટા પુરુષના વચન વિશે વિશ્વાસ જોઈએ વિશ્વાસ ન આવતો ન થાય એ વિશ્વાસ આવે ક્યાંથી કઈ રીતે આવે તો ત્યાં જોઈએ વસંત સાથેની દોસ્તી જોઈએ શું જોઈએ દોસ્તી જોઈએ દોસ્તી હોય તો આપણને એના વચન વિશે વિશ્વાસ આવે આપણે ખૂબ નસીબદાર છીએ
આપણને એવા સંતની ગોદ મળી છે. બ્રહ્મવિહારી સ્વામી એવા સાધુ છે જે ભગવાનની મરજી પ્રમાણે ચાલે છે. કઈ રીતે ચાલે છે? ભગવાનની મરજી પ્રમાણે ચાલે છે. એના મારે એને ભગવાન કામ કરે, એના મારે એને ભગવાન બોલે. આપણે કોઈ પ્રશ્ન હોય એની સાથે ખુલ્લા દિલે વાત કરીએ તો એના મારે એને સ્વામીજી આપણને જવાબ આપે, એવા એ સાધુ છે. એટલે આપણે એની સાથે દોસ્તી વધારવાની. આ સત્સંગ છે ને ઊંફે ઊંફે ચાલવાનો છે. કઈ રીતે ચાલવાનો છે? ઊંફ ના હોય તો ચલાય નહીં. આપણને એવી સરસની ઊંફ મળી છે. બાકી તો ભગવાન સ્વામિનારાયણ બહુ કરુણાનિધિ પુરુષ છે. સંબંધ કલ્યાણ કરે. કેવા? સંબંધે કલ્યાણ કરે. એકવાર ભગવાન સ્વામિનારાયણ ધરતી પર હતા ત્યારની વાત છે. ગઢડામાં મંદિર બનાવતા હતા. મંદિર કરે એટલે પાયા અમુક ખોદકામ થાય, પછી એમાં થોડા કોન્ક્રીટ કરે, પથરા નાખે ને ઈંટોના ઈંટાળા નાખીને સિમેન્ટ રેતીનો માલ નાખીને કોટીન ધરબીન બેઝ તૈયાર કરે. એ બેઝનું કામ ચાલતું હતું, પાયાનું કામ ચાલતું હતું. એક માજી ત્યાંથી પસાર થતા હતા. માજી સત્સંગી નહોતા, સ્વામિનારાયણ નહોતા કે ભગવાન સ્વામિનારાયણ દર્શન પણ કર્યા નહોતા. ત્યાંથી પસાર થતા હતા અને એક કૂતરું ભસતું ભસતું માજીની સામે આવ્યું. આપણી પાસે કૂતરું પડે તો શું કરીએ? ઢેખારું લઈએ, શું કરીએ? પથરો લઈએ અને કૂતરાને મારીએ, બધા એ જ કરીએ. અને માજીએ એવું જ કર્યું. માકા વળી દેખાડો લીધો અને કૂતરા પર ફેંક્યો. એ દેખાડો ગબડતો ગબડતો પાયામાં પડ્યો. તેમાં પડ્યો મંદિરના પાયામાં. પછી જ્યારે માજીની અંત અવસ્થા આવી ત્યારે ભગવાન સ્વામીએ એમને દર્શન આપ્યા અને કહ્યું, માજી તમને લેવા આવ્યો છું. કે માજી કે તમે કોણ? એ ઓળખતા નહોતા. સ્વામીએ ભગવાનને જોયા જ નહોતા તો ઓળખે ક્યાંથી? ભગવાન સ્વામીએ દર્શન આપ્યા કે તમને લેવા આવ્યો છું. કે તો કે તમે કોણ? કે હું તમને ઓળખતી નથી. કે તો કે અમે ભગવાન સ્વામિનારાયણ. કે શું કહ્યું? અમે ભગવાન સ્વામિનારાયણ. તો માજી કે હું તો વૈષ્ણવ છું. માજી કે કેમ આવ્યા છો? કે તમને અમારા ધામમાં તેડી જવા માટે આવ્યા છે. કે તો માજી કે હું તો વૈષ્ણવ છું. મેં એવું કશું તમારું નામ બી લીધું નથી તો તમે મને લેવા કેમ આવ્યા? ત્યારે ભગવાન સ્વામી કે તમે અમારી સેવા કરી હતી. કે તો કે તમારું નામ કોઈ દી બોલી નથી મોડે કરીને. તમારું મંદિર ક્યાં છે જોયું નથી તો સેવા કરવા ક્યાંથી આવું? કે આપણે બધાને એવું છે કે ભાઈ હું વૈષ્ણવ તો સ્વામિનારાયણ નામના રહો, હું સ્વામિનારાયણ તો જય શ્રી કૃષ્ણ નાખો. એ આપણી વાળાબંધી. શું કહેવાય? કોઈ પ્રેમથી કહેતો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કેવું શું ફેર પડે? કોઈ જય માતાજી કહેતો જય માતાજી કારણ શું ફેર પડે?
એક વારાબંધી છે, આપણે એમાંથી બહાર ના આવીએ. આ પુરુષોને કોઈ બંધન નથી. તમે સામનાર હો કે વૈષ્ણવ હો, ભગવાન સ્વામી દર્શન થઈને કે તમે લેવા આવ્યો છો, તો પછી માજી ના કહ્યું આવું કે હું તો વૈષ્ણવ છું. પછી ભગવાન સ્વામી કે તમે મારી સેવા કરી, તો માજી કે મેં કોઈ સેવા નહીં કરી, હું તમને ઓળખતી નથી, તમારું નામ જાણતી નથી, તમારું નામ જિંદગીમાં બોલી નથી, કે તમારી સેવા ક્યાંથી કરવાની હતી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એને દર્શન કરાવ્યું. એ કૂતરાને પથ્થરો માર્યો અને પથ્થરો ગભડતો પાયામાં પડ્યો, એ દર્શન કરાવ્યું કે તમે આ પથ્થરો મારા પાયામાં નાખ્યો, કે એ કંઈ મહિમાથી પથ્થરો નહોતો નાખ્યો, કે લાવો કે ભગવાન સ્વામીનું મંદિર કરે છે, હું એક પથ્થરો નાખ્યો મારી સેવા થઈ જાય, એવી ભાવનાથી નાખ્યો. કૂતરાને ભગાડવા માટે નાખેલો. ભગવાન કેટલા કરુણાનિધિ છે, એને પણ પોતાની સેવા માની લીધી, એને પણ પોતાની સેવા માની લીધી, અંત અવસર દર્શન લીધા. પછી માજી તો બહુ રાજી થયા, જ્યાં દર્શન કરાવ્યું કે પ્રભુ મેં તો કૂતરાને મારવા પથ્થરો માર્યો હતો, એવો મહિમાથી તમારા મંદિરમાં પાયામાં પથ્થરો નાખ્યો. ભગવાન સ્વામી કે ભૂલે ચૂકે જાણે અજાણે, શું કહે છે ભગવાન સ્વામિનારાયણ, ભૂલે ચૂકે જાણે અજાણે, પણ તમે અમારા મંદિરની સેવા કરી એટલે એ પૂર્ણ પ્રતાપે કરીને તમને લેવાયા છે. માજી બહુ રાજી થયા. પછી એના દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે જો આજે હું ભગવાનના ધામમાં જવાની છું, કે મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે, કે પછી આખી વાત કરી કે મેં ભગવાન સ્વામિનારાયણની કોઈ સેવા કરી નથી, પણ મેં કૂતરાને મારવા પથ્થરો નાખ્યો, એ પથ્થરો પાયામાં પડ્યો, તો ભગવાને મારી સેવા માની લીધી, મને તેડવા આવ્યા છે, હું ભગવાનના ધામમાં જઉં છું, પણ તમે મારી પાછળ કોઈ બીજી ક્રિયા કરશો નહીં, કે ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં ત્રયોદશીની સેવા કરજો, કે શું કહ્યું, અને તમે પણ નિયમિત ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થઈને સત્સંગ કરજો, કે મેં સત્સંગ નથી કરી તો મને ભગવાન તેડવા આવ્યા છે, તો તમે સત્સંગ કરશો તો કેટલા સુખ્યા કરી દેશે, કે એવું કઈ દીકરા પાસે વચન લઈ જય સ્વામિનારાયણ કહી પછી કહ્યું કે ભગવાન આવ્યા છે, ખોટી થાય છે, મારાથી ભગવાનને વધારે ખોટી કરાય નહીં, હું જઉં છું, એમ કરીને દેહ મૂકી દે છે. આવા પુરુષ કોઈ સાધન આપણે ભગવાનને પહોંચે નહીં, પણ એ કરુણાએ કરીને આપણા સાધન માણી લે છે. આપણાથી કોઈ આજે ગેરસ છે, બરાબર, ઉપવાસ કર્યો તો ત્રણ ટાઈમ ફરાર કરીએ ત્યારે મન ઉપવાસ થાય, ને આગલે દિવસે ખબર પડે કે આવતીકાલે અગિયારસ છે તો દોડું ખાઈએ, હા કે કાલે અગિયારસ છે ભાઈ, અને અગિયારસ પતે, આજે અગિયારસ પતશે, કાલ બારસ થશે, અને કહીશું ભાઈ ગઈકાલે અગિયારસ હતી એટલે બારસ બમણું ખાઈએ, દસમ દોડી બારસ બમણી અને અગિયારસને ફરાળ કર્યું એ ફાયદામાં, એવી આપણી તપસ. એટલે આપણાથી તપ પણ થઈ શકે એવું નથી, આપણાથી કોઈ સાધન થઈ શકે એવું નથી. ધ્યાન કરવા જઈએ તો શું દેખાય, સ્ટોર વાળા સ્ટોર દેખાય, શું દેખાય, સ્ટોર વાળા સ્ટુડન્ટ હોય અને કોલેજ દેખાય, સ્ટેટસના વિચારમાં રહે શું થશે, વર્ક પરમિટ આવશે કે નહીં આવે, હે નોકરીવાળાને બોસ દેખાય, કાલ હવારે કહી તો નહીં દે ને કાલ નહીં આવતો એમ, હે
અહીં કોઈ ભરોસો નહીં, ક્યારે કોને છૂટો કરી દે, બધા ટેન્શનમાં હોય. ત્યાં નિશ્ચિંતા પ્રગટાવે કોણ? ત્યાં સત્સંગ જોઈએ, આપણા સંતોની હૂંફ જોઈએ, તો આપણા જીવનમાં નિશ્ચિંતા પ્રગટે. એટલે સત્સંગ એટલે કરવાનું. સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ એ તો કહેતા કે 25,000 રૂપિયાની આવક થતી હોય, કેટલી આપણે પાઉન્ડ કહેવાય, એને રૂપિયો એટલે પાઉન્ડ ને, તમારો ઇન્ડિયામાં રૂપિયો કહે, અહીં તમે પાઉન્ડ કહો, પણ કરન્સી તો દેશ પ્રમાણે જે બોલાતું એ બોલાય. 25,000 રૂપિયાની આવક થતી હોય એને જતી કરીને પણ અઠવાડિયે કલાક સત્સંગ કરવો. કલાકના 25,000ની આવક હોય છે કોઈ નહીં, અહીંયા $25,000 પાઉન્ડ કલાકના 25,000 પાઉન્ડ કોઈની ખરી? કદાચ ચિરાગભાઈની હોય તો ખબર નહીં મને, એ ચિરાગભાઈ કલાકે $25,000 પાઉન્ડની ખરી? કોઈની નથી, બરાબર. છતાં યોગી મહારાજ બોલ્યા, કારણ કે ડોઝ મારી બેઠા હતા યોગી મહારાજ, એ ડોઝ મારી બેઠા બોલે તો કંઈ નવાય નથી. યોગી મહારાજને કોઈ વ્યસન નહોતું. એ પુરુષ બોલ્યા તો કંઈક રહસ્ય હશે તો બોલ્યા છે ને. 25,000 સામાન્ય ફિગર નથી, ઇન્ડિયાના 25 લાખ થયા. એની આવક જતી કરીને સત્સંગ કરવાનો તો એનું રહસ્ય શું હશે? રહસ્ય એટલું જ કે આપણને જે મનુષ્ય દેહ આપ્યો છે બહુ દુર્લભ છે. કેવો છે? બહુ દુર્લભ છે, એ મફતમાં મળ્યો નથી. ભગવાને આપણને આપ્યો છે એ આપણા આત્માના કલ્યાણ માટે આપ્યો છે. શાને માટે આપ્યો છે? આત્માના કલ્યાણ માટે આપ્યો છે. આત્મા ઉપર 84 લાખ જાતની યોનિના યોનિ ભોગવતા આપણે આવ્યા છે. કેટલી? 84 લાખ જાતના દેહ આપણે ધારણ કર્યા છે. 21 લાખ જાતના ધરતી પર ચાલનારા પ્રાણીઓ છે, એમાં આપણો નંબર લાગી જાય ચાલનારામાં 21 લાખમાં. પછી 21 લાખ જાતના હવામાં ઉડનારા છે, અને પક્ષી માત્ર મચ્છરથી માંડી બધા જ. 21 લાખ જાતના વનસ્પતિ છે. 21 લાખ જાતના પાણીમાં રહેનારા જીવજંતુ છે, મગરથી માંડીને નાના પોરા સુધીના બધા જ. એ 84 લાખ જાતની યોનિમાં આપણે ભટક્યા છીએ. શ્યાં ભટક્યા છીએ? એની પૂર્ણાહુતિ કરવી એટલે સત્સંગ કરવાનો. કોઈ 25,000 પાઉન્ડમાં કરી આપશે? તમે 25,000 પાઉન્ડ આપો કોઈને, કોઈક મારી પૂર્ણાહુતિ કરી આવે તો ગેરંટી હોય તો જવાન છૂટ. કોઈ લેખિત ગેરંટી આપે કે જા તારી 84 છે હું ઉડાડી દઈશ, એ તો જેની પાસે જે માલ હોય ને એ દુકાનમાં મળે. બધે માલ મળે નહીં. વાણને દુકાનમાં જાઓ ને પછી બાજરી માગો કે ઘઉં માગો, આલશે તો કે તારું વાળ કાપત કાપી આલીશ કે શું કે?
અને અનાજવાળાની દુકાનમાં જઈને હોનું માગશો તો નહીં મળે, કારણ કે માલ જ ના હોય કેથી મળવાનો. આમ માલ છે ને એક જ જગ્યાએ છે, એમની ગોદમાં. એટલે સત્સંગ કરવાનો. ગુણાતન સ્વામીએ વાતમાં લખ્યું છે કે આપણે બધા સત્સંગ કરવા માટે ભેગા થયા છીએ. શા માટે ભેગા થયા છે? અત્યારે અહીં ભેગા થયા છીએ. હા, માટે થયા છે સત્સંગ કરવા માટે ભેગા થયા. અમથા ભેગા થયા એવું નહીં માનવાનું કે શું કે અમથા ભેગા થયા છીએ એવું માનવાનું નહીં. પણ 84 જમપુરી ને ગર્ભવાસ એ ત્રણને માથે લીટા તાણીએ છીએ. શું કરીએ છીએ? એ ઉડાડીએ છીએ અહીં બેઠા બેઠા. એવો આ સત્સંગ છે. સત્સંગ કરીએ તો આ બધું ઉડી જાય. મફતમાં મોજ છે. સત્સંગ કરીએ કલાક હોય, બહુ તો 1.5 કલાક હોય, કેટલો હોય? સંત આવે ત્યારે 2 કલાક થાય બહુ તો. બાકી તમે 1 લાખ કરો તો કેટલું કરો? હે, શ્લોક બોલીને આરતી બોલીએ તો સુધીમાં હું તો 1.5 કલાક હોય. એ 1.5 કલાકના સત્સંગમાં તમને આટલી ગેરંટી કોઈ આવતું હોય તો મફત ડીલ કહેવાય કે ના કહેવાય? હે, તનની મનની ધનની આત્માની બધી જવાબદારી લે. ભક્તિ સ્વામી કહે કે સ્વામી કહે કે જો સત્સંગ કરવાનું ગેરંટી લેતા હોય, જવાબદારી લેતા હોય તો મહારાજ એને સ્ટેટસ કરી આપશે. કે સ્ટેટસ એમનામ? હે, કોઈ ના કરી આલે. આટલામાં આટલા સસ્તા ભગવાન છે. બાકી ઇન્ડિયાથી આવ્યો હોય ને કોઈ 25 લાખ ખર્ચીને, કોઈ 50 લાખ ખર્ચીને આવ્યો હોય. એટલે એજન્ટને 50-50 લાખ આપે, એ મફત ના કરે. અને આ મફત એ ગેરંટી આપતા તમને પીઆર ના અપાવે. એ ગેરંટી સાથે પીઆર ના અપાવે. આ બધી જવાબદારી લે. પીઆર તો સામાન્ય વસ્તુ છે, આ લોકોનું થયું. પણ અંત અવસ્થા દર્શન દઈને તેડવા આવવાની વાત ક્યાં? એ કોણ કહે કે તને તેડવા આવશે? આ હવે મૈરા પછી ખભો આપવા માટે આવે. શું કરે? સ્મશાન સુધી તેડી જાય એ મરદાને, આત્માને નહીં. કોને? મરદાને લઈને જાય, આત્માને લઈને ના જાય. આત્માને તો એક જ લેવા આવે. એની કોન્ટ્રાક્ટ એમનો છે. અને એમની પાસે જવું હોય તો સત્સંગ કરવો પડે. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ. રક્ષાબંધનનો દિવસ છે. સાચી રક્ષા તો આત્માની રક્ષા છે એ છે. દેહની રક્ષા તો કરે. પોલીસવાળા હાથે હોય ને તો તમારી રક્ષા થઈ જાય. હે, કોઈ ગન લઈને ફરતો હોય ને તમારા હાથે પોલીસવાળો હોય તો ગનવાળો જતો રહે. બેકઅપમાં તમારી સાથે પોલીસ હોય તો એ તો રક્ષા થાય. પણ આત્માની રક્ષા આખી વસ્તુ જુદી છે. એ ભગવાન કરે. એટલે તનથી મનથી ધનથી ને આત્માથી સુખી થવું હોય, નિશ્ચિંતતા નિર્ભયતા અને શુભ વિચારમાં જવું હોય તો સત્સંગ કરવો પડે. તો આવો સરસ સત્સંગ મળ્યો છે, આવા સરસનો સંત મળ્યા છે. એની સાથેની મૈત્રી વધારી આપણી યાત્રા નિરંતર 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 સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.